ની ઘટનાએ દેશભરમાં શોકનો માહોલ સર્જ્યો છે. આ ઘટના બાદ ગુજરાતને પાકિસ્તાન સાથે જોડતી પાટણ, બનાસકાંઠા અને કચ્છ સરહદે એલર્ટ રહેવા આઈબીના ઇનપુટને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્રણેય જિલ્લાઓના બોર્ડર રેન્જ આઈજી ડીબી વાઘેલાએ આજે ભુજમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બોર્ડર એરિયામાં સુરક્ષાના ચાંપતા પગલાં લેવાઈ રહ્યા છે. બીએસએફ, કોસ્ટગાર્ડ અને પોલીસ એ ત્રણેય સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. સરહદી વિસ્તારોમાં ક્યાંય ઘૂસણખોરી ન થાય તે માટે ઊંટ દ્વારા પેટ્રોલિંગ તેમજ આંતરિક વિસ્તારોમાં પગીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. રણ સરહદે કાંટાળી વાડ ઉપરાંત બીએસએફ તૈનાત છે, જ્યારે દરિયાઈ સરહદે મરીન પોલીસ, બીએસએફ, મરીન અને કોસ્ટગાર્ડ દ્વારા ઘૂસણખોરી માટેના જે સ્પોટ છે તે કચ્છના ક્રીક એરિયા તેમજ જખૌથી મેડી સુધીના દરિયામાં ચાપતી નજર સાથે પેટ્રોલિંગ થઈ રહ્યું છે. લાગે છે કે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ટોટલ 550 કિલોમીટર જેટલી લેન્ડ બોર્ડર, 460 એટલે 450 જેટલી સી બોર્ડર છે. સી બોર્ડરને લાગે વળગે છે ત્યાં સુધી અમારે 4 મરીન પોલીસ સ્ટેશનમાં 5 બોટો છે અને એને એરિયા વાઇઝ પેટ્રોલિંગ આપે છે. જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગ સતત ચાલે છે અને એ છેક હજી દરિયો રફ થશે ત્યાં સુધી ચાલશે. ખાસ કરીને અમે જખાઉથી મેડી વચ્ચે અમે બહુ ધ્યાન રાખીએ છીએ અને ક્રીક વિસ્તાર, બાકી જે ગાંધીધામને તુણા સાઈડની વિસ્તારમાં પેટ્રોલિંગ છે સતર્ક રહીએ છીએ. લેન્ડ બોર્ડરને લાગુ પડે છે ત્યાં સુધી અમારી પાસે 27 કેમલ છે, ઊંટ છે. હવે ઊંટની અમે નવી માગણી તો કરી છે, પણ જે અમારી પાસે અવેલેબલ ઊંટ છે એટલે હું બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના ચોકી ટુ ચોકી વિસ્તારની હું ડિટેલમાં નથી જતો, પણ કેમલ સવાર સાથે પગી જે અમે 28 જેટલા પગી, 24 પગીઓ અમારી પાસે ઉપલબ્ધ છે, એક જગ્યા ખાલી છે, એનું એક કોમ્બિનેશન સાથે એક પેટ્રોલિંગ કરે છે. અને જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગમાં બીએસએફ, કોસ્ટગાર્ડ, સીઆઈએસએફ અને મરીન પોલીસ હોય છે. હવે લેન્ડ બોર્ડર અને સી બોર્ડર બે અલગ વસ્તુ છે. લેન્ડ બોર્ડરમાં તો ફેન્સિંગ લાગેલી છે, બીએસએફ વેલ ઇક્વિપ છે. મલિક સાહેબ સાથે અવારનવાર અમે મુલાકાતો લીધી છે. બીએસએફનું વોટરવિંગ પણ બહુ પાવરફુલ છે, પણ સી બોર્ડરને લાગુ પડે છે ત્યાં સુધી. કોસ્ટગાર્ડ અને એનું કોમ્બિનેશન પણ સારું છે, પણ લેન્ડિંગ પોઈન્ટ અને ક્રીક વિસ્તાર અને જેટલા જે એક આઇસોલેટેડ આઇલેન્ડ છે એની ઉપર જે વસ્તુઓ છે એ બાબતે રાત્રે અમે એલર્ટ કર્યા છે કે જ્યાં આતંકવાદી ત્યાં આશરો લઈ શકે. લેન્ડિંગ પોઈન્ટ અને દરિયાઈ વિસ્તારના નિર્જન ટાપુને પણ કવર કરી અને રાત્રે મેં મોડી રાત સુધી દરેક એસપી સાથે પર્સનલી વાત કરી અને આના